सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री गणश्याम महाराजनी जय। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरितन सागर ग्रंथनी अंदर पूर्व चौथो ने तरंग अठ्यावीस एम छेल्ले गई काले एवी वात नोधी के भगवान श्रीहरिए मुक्तानंद स्वामीना कीर्तनों ने सर्वथी श्रेष्ठ कहया। बीजा कवियोना कीर्तनों ने पण श्रीजी महाराजे वखाण्या अने एम कीधु के जेमां भगवाननो संबंध होय एवा कीर्तन गावा। सद्गुरु निष्कुळानंद स्वामी आधारानंद स्वामी प्रेमानंद स्वामी दरेकना कीर्तनों ने महाराजे वखाण्या छे। प्रगटना संबंधवाळा कीर्तनों गावा माटेनी श्रीजी महाराजे स्वयं आज्ञा करी छे। आगळ आधारानंद स्वामी लखे छे मुक्तानंद स्वामी उत्तम राजाने कथा संभळावे छे। पूर चौथू तरंग 29 प्रगट स्वरूप की बात ही सुनी के संत सुजान मुक्त मुनि बोलत बये श्री हरि से बुद्धिमान तुम्हारे घर की तुम ही जानो यथार्थ बात और बात न जाने कबू सो ही कहो साक्षात और बात न जाने कबू सो ही कहो साक्षात। प्रगटना स्वरूपनी उपासनानी वात सांभळीने समजणना अंगवाळा महान बुद्धिमान मुक्तानंद स्वामीए श्रीहरिने पूछ्यू आपना घरनी यथार्थ वातने आप ज जानता हो ए वातने बीजा कोई जानतो होय नहीं एटले ए वातने आप स्पष्ट कहो। शास्त्रमां कल्याणनी रीत अनेक प्रकारे कही होय छे तेमां कई वातमां विश्वास राखवो ते नक्की थतुं नथी एटले बुद्धि अति भ्रमी जाय छे। શાસ્ત્ર વિના વાદ સૂચતી નથી અને તેનો કાંઈ નિર્ધાર થઈ શકતો નથી બુદ્ધિમાં અતિ અકળામણ થાય છે અનેક કાનાવાળા ઘડામાં જેમ પાણી રહેતું નથી તેમ બુદ્ધિમાં કોઈ વાત ઠરતી નથી। મુક્તાનંદ સ્વામીએ જ્યારે જ્યારે શાસ્ત્રોમાં પ્રશ્ન પૂછ્યા છે ત્યારે હંમેશા સ્વામીએ માનું પાત્ર જે સ્વામી માટે લખાયું કે માનું પાત્ર કેવળ આ સત્સંગમાં જીવાત્માઓના સંવર્ધન વિકાસ માટે કે રક્ષણ માટે તો સ્વામી ચોક્કસ ઊભા હતા પણ સ્વામીનું સૌથી મોટું કર્તવ્ય સ્વામી એવું નિભાવ્યું છે કે અલગ અલગ પ્રશ્નો મુમુક્ષુઓ માટે સ્વામીએ પૂછ્યા મહારાજને। વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીના જેટલા પ્રશ્નો છે એટલા કોઈ સદગુરુના પ્રશ્નો નથી। મુક્તાનંદ સ્વામી સમજણની ખાન હતા સમજણ એની અંદર ભરપૂર ભરાયેલી હતી। શ્રીજી મહારાજને સૌથી નજીકના પરમહંસ હતા
મુક્તાનંદ સ્વામી પાસે એવી કોઈ વસ્તુ નહોતી જે પ્રશ્નનો ઉત્તર સ્વામી પાસે ન હોય, છતાંય પણ વચનામૃતમાં સ્વામીએ સ્વયં પ્રશ્નો પૂછ્યા અને સ્વયં મહારાજના મુખેથી ઉત્તર કરાવ્યા, કેવળ ને કેવળ બીજા જીવાત્માઓના કલ્યાણને અર્થે. એમ અહીં આગળ મુક્તાનંદ સ્વામીએ મહારાજને સામેથી પૂછ્યું કે હે મહારાજ, તમારા ઘરની વાત તમને ખબર હોય, અમને તો કંઈ ખબર હોય નહીં. આ તમે પ્રગટ સ્વરૂપની ઉપાસનાની વાત કરો છો, એ વાત શાસ્ત્રની અંદર લખેલી છે પણ બહુ પ્રકારથી કીધેલી છે. મહારાજ, જેવી રીતે કાનાવાળા વાસણની અંદર પાણી ટકે નહીં, એવી રીતે અમારી બુદ્ધિ છે એ શાસ્ત્રોને વાંચીને ભ્રમિત થઈ જાય છે. બહુ શાસ્ત્રોને વાંચવાવાળાની બુદ્ધિ પણ ભ્રમિત થાય. અતિ પડતું વાંચન, એમાં ઘણાકને તો એવી ટેવ હોય કે જે હાથમાં આવ્યું એ વાંચે, જે હાથમાં આવ્યું એ વાંચવું અને જે કાનમાં આવ્યું એ સાંભળવું, એ કન્ફ્યુઝ થયા વિના ના રહે. એને ક્યારેય પણ ભગવાનના સ્વરૂપની દ્રઢતા જેવી જોઈએ એવી થાય નહીં. આપણે વાંચવું હોય તો આપણી પાસે બહુ નક્કી હોવું જોઈએ કે મારે આટલા શાસ્ત્રો વાંચવા છે. સત્પુરુષ થકી પ્રમાણ કરેલા, સત્પુરુષે કીધું હોય, પ્રમાણ તો ઘણાય હોય પણ સત્પુરુષે આપણા માટે નક્કી કરેલું હોય કે તું આટલા શાસ્ત્રો વાંચ, એટલા શાસ્ત્રો જો વાંચીએ તો આપણું પોષણ થાય, નહીં તો જે હાથમાં આવ્યું એ શાસ્ત્ર ભલે સત્શાસ્ત્ર જ હોય, ભલે માન્ય કરેલું હોય મહારાજનું, છતાંય પણ આપણી માટે કયું શાસ્ત્ર કામનું છે એ સત્પુરુષ થકી આપણે જાણીએ અને પછી વાંચીએ તો એ શાસ્ત્ર આપણને ઉપયોગી થાય. શાસ્ત્રમાં બહુ પ્રકારની વાત છે, કલ્યાણની અનેક વાતો લખેલી છે, માટે ભ્રમી જવાય છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થયા અને બોલ્યા, શ્રીહરિ સો સુની કે તબ બાતા, મહામગન ભય સાક્ષાતા, સુનિયે મુનિવર ઉતરયા કો, સુનિયે મુનિવર ઉતરયા કો, તુમને પ્રશ્ન પૂછે તાકો, તુમને પ્રશ્ન પૂછે તાકો, એક બાત સે કાજ હી કોઈ, સિદ્ધ નહીં હોવત હે જોઈ, એક કાજ સિદ્ધ કર નહીં કાજા, એક કાજ સિદ્ધ કર નહીં કાજા, અનેક હી જોઈએ સમાજા, અને કહી જોઈએ સમાજા. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને શ્રીહરિ પ્રસન્ન થયા અને બોલ્યા, મુનિરાજ, તમે જે પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર સાંભળો. કોઈ કામ એક વાતથી સિદ્ધ થતું નથી. તમે કહો છો કે શાસ્ત્રમાં કલ્યાણ માટેની અનેક રીતો લખી છે, એ વાત સાચી છે. કોઈ પણ એક કાર્ય, કોઈ પણ કામ એક વાતથી સિદ્ધ થતું નથી. એક કાર્ય સિદ્ધ કરવું હોય તો એને માટે ઘણી જ સામગ્રીની જરૂર પડે છે. અનેક સામગ્રીને એકઠી કરવામાં આવે ત્યારે એક કાર્ય સિદ્ધ થાય છે. એક મોક્ષરૂપ કાર્ય કરવાને માટે અનેક પ્રકારના શાસ્ત્રોની રચના કરવામાં આવી છે. પ્રત્યેક શાસ્ત્રમાં અનેક પ્રકારની વાત કરવામાં આવી છે, તેનો કોઈ પાર પામી શકતું નથી. મનુષ્યો અનેક છે, તેથી તેમની રુચિ પણ અનેક છે. કોઈ મનુષ્યમાં એક સરખી શ્રદ્ધા હોતી નથી, તે સિવાય અનેક જાતિના લોકો હોય છે, તેમાં પણ જાતિગત વિશેષ ગુણધર્મો હોય છે. શાસ્ત્રકારોએ જ્યારે શાસ્ત્રો રચ્યા હોય ને, ત્યારે બહુ પ્રકારથી શાસ્ત્રો રચાયા હોય. એક શાસ્ત્રકાર શાસ્ત્રને રચે, સત્પુરુષો જ્યારે શાસ્ત્રને રચે ત્યારે જોવે કે સામેના જીવનું કલ્યાણ કરવું છે, પણ એ કલ્યાણ એવી રીતે થાય કે જેની અંદર અલગ અલગ શ્રદ્ધાવાળા જીવાત્માઓ છે. શાસ્ત્ર એક છે પણ સામેનું કલ્યાણ લેવાવાળા પાત્રો અનેક છે,
અને અનેક પાત્રોની સમજણ, સ્થિતિ, શ્રદ્ધા એ બધાની અલગ અલગ હોય. કોઈની શ્રદ્ધા એવી છે કે જે આખો દિવસ બેસીને ભજન કરી શકે છે, કોઈની શ્રદ્ધા એવી છે જે 4 મહિના ધારણાપારના વ્રત કરી શકે છે, કોઈની શ્રદ્ધા એવી છે જે 12 મહિના ધારણાપારના કરી શકે છે, કોઈની શ્રદ્ધા એવી છે કે જે ચાંદ્રાયણ વ્રત કરી શકે છે, કોઈની શ્રદ્ધા એવી છે સવારમાં 4 વાગે ઉઠી શકે છે. દરેકની અલગ અલગ બાબતમાં અલગ અલગ શ્રદ્ધા છે. હવે અલગ અલગ શ્રદ્ધાને અનુસરીને એ જીવનું કલ્યાણ કરવા માટે શાસ્ત્રો જ્યારે સત્પુરુષો રચે ત્યારે દરેકને સમાસ થાય એવી વાતો લખી હોય. શાસ્ત્ર કોઈનું અકલ્યાણ ઈચ્છતું નથી, કારણ કે શાસ્ત્રો સત્પુરુષે કર્યા છે. એટલે સત્પુરુષ એવું વિચારે છે કે એન કેન પ્રકારે જીવનું કલ્યાણ થાય, કોઈ પણ રીતે જીવાત્મા મોક્ષ માર્ગેથી પાછો ન પડે, આવું સત્પુરુષોનું હંમેશા કર્તવ્ય અને માન્યતા હોય છે. પ્રથમનું 18મું વચનામૃત વાંચો. ભગવાન સ્વામિનારાયણ સ્વયં બોલેલા છે. પ્રથમના 18માં મહારાજ કે આ પ્રમાણે વર્તે એ જ મુક્ત થાય છે, બીજો કોઈ મુક્ત થતો જ નથી. આ પ્રમાણે જે નહીં વર્તે તો મહારાજ કે ઇન્દ્રિયોને અંતઃકરણના ખોરાક જો શુદ્ધ નહીં રાખવામાં આવે તો બ્રહ્મ રાક્ષસ કે ભૂતનો દેહ આવશે અને ભક્તિ કરી છે તે રઝળતા રઝળતા કોઈક કાળે ઉદય થશે. આ પ્રથમના 18માનું સૂત્ર ભગવાન સ્વામિનારાયણ સ્વયં બોલે. અને વર્તાલના 5મામાં 100 જન્મની કસર આ જન્મે ટળે, 100 જન્મની કસર આ જન્મે ટળે. જો મોટા સાધુની ભગવાનની માનસી પૂજા કરે એમ ભેડી પ્રસાદીએ કરીને મોટા સાધુની કરે, 5 રૂપિયા એને અર્થે ખર્ચે, આને અર્થે ખર્ચે, આમ વાત કરીને હાવ હળવું કરી નાખ્યું. સારંગપુરના 10મા કે જે પ્રાપ્તિ એને થાય એ જ પ્રાપ્તિ એને થાય એમાં પડ્યો રહે તો હાવ હળવું કરી દીધું. પ્રથમના 18મામાં કે આમ નહીં કરો તો અક્ષરધામને નહીં પામો. એ જ મહારાજ વર્તાલના 5મા અને સારંગપુરના 10મામાં કે આમ વર્તો, આમ પડ્યા રહો, ગમે એવા હશો પહોંચી જશો. સોમલા ખાચર કે મહારાજ આવી રીતે નહીં વર્તાય એના સાલ થશે. મહારાજ કે આ તો જેને એકાંતિક થવું એની વાત છે, બાકી તમારે તો ભગવાનની આજ્ઞા પાડવીને સાધુના સમગમાં પડ્યા રહેવું, કલ્યાણ તો થશે જ. આવું હેલું કરી દીધું. સાચું કહ્યું. પ્રથમનું 18મું સાચું કે સારંગપુરનું 10મું સાચું, બંને સાચા. વચનામૃત એક પણ ખોટું નહીં. કેવી શ્રદ્ધાવાળો, કેવા અંગવાળો, કેવી અવસ્થાવાળો, કેવી પરિસ્થિતિવાળો, એ જેવી પોતાનું અંગ, જેવી પોતાની સ્થિતિ, જેવું પોતાની પરિસ્થિતિ એ પ્રમાણે જે હાલે એ કલ્યાણને પામે. જે સારંગપુરના 10માને લાયક હોય એ વ્યક્તિ પ્રથમના 18મામાં જો ગરવા જાય તો મરી જાય, એને ન્યાય ના જવાય. અને પ્રથમના 18માને લાયક હોય એ 18મા પ્રમાણે હાલે, અને જેની તાકાત નથી એ હાર સારંગપુરના 10મા પ્રમાણે ચાલે, જેની જેવી શ્રદ્ધા, જેવી જેની શક્તિ. શાસ્ત્રમાં બધી જ વાતો છે. મહારાજ કહે છે શાસ્ત્રમાં કલ્યાણને અર્થે અનેક વાતો છે. એ શા માટે લખાય છે? મનુષ્યો અનેક છે, એમની રુચિ પણ અનેક છે, અનેક છે. કોઈને એમ કે ઠાકોરજીના એ નવા નવા વાઘા બનાવવાના, બસ એને એવી રુચિ છે તો કે ઠાકોરજીના અનેક વાઘાઓ બનાવે એનું કલ્યાણ. શાસ્ત્રમાં લખ્યું હોય, શાસ્ત્રમાં લખ્યું છે કોઈ ભગવાનને અર્થે મંદિર કરાવે તેની હાથ પેઢી તરી જાય, તો હવે મંદિર કરાવે તો કોઈને રુચિ એવી મંદિરો કરાવવા તો મંદિર કરાવે એનું કલ્યાણ થાય. શાસ્ત્રની અંદર અલગ અલગ મનુષ્યોની રુચિને અનુસાર વાતો લખેલી હોય. પાછા અનેક જાતિના લોકો હોય, એને જાતિગત વિશેષ ગુણધર્મ હોય. હવે કાઠી દરબારો માટે શાસ્ત્રમાં એમ લખે કે ઓહો આંખ બંધ કરીને ભગવાનની મૂર્તિને ધારવી એમ નહીં, એની માટે પક્ષ. શાસ્ત્રમાં લખાયું કે નરકમાં જવા જેવું કર્મ થયેલું હોય, વચનાવતમાં મહારાજ કે પણ જો સત્પુરુષનો પક્ષ રાખે તો નરકમાં જવા જેવું કર્મ થયું છે ટળી જાય, પંચ મહાપાપ ટળી જાય ને ધામને પામે. અને ધામમાં જવા જેવું કર્મ કર્યું હોય, મોટા પુરુષનો જો દ્રોહ કરે તો નરકમાં જાય. હવે એ જાતિગત ધર્મ છે. ક્ષત્રિય છે, એ ક્ષત્રિય એ જ કામ કરી શકશે કે એને જ્યારે સાધુનો પક્ષ લેવાનો હશે, કોઈ ભક્તનો લેવાનો હશે, પક્ષ લઈને માથું મૂકીને કામ કરી શકશે.
ભલે બીજા અનેક ગુનાઓ હશે, પણ આટલું કરશે ને આટલામાં એનું કલ્યાણ થશે. આ જાતિગત ધર્મ, ક્ષત્રિય છે લડી જાને, પણ સાચા પક્ષ રહીને જો લડી જાને તો એના જેટલા પૂર્વના પાપ હતા બધા બળી જાય. તો પૂર્વના બધા પાપ બળી જાય અને ધામની પ્રાપ્તિ થાય. થયું છે, ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી જતા હતા ને વરતાલની અંદર, વરતાલના રસ્તે જ્યારે જતા હતા ત્યારે લૂંટારાઓ લૂંટવા આવ્યા અને એક ખરાબ વ્યક્તિ જે વડોદરાનો બ્રાહ્મણ હતો અને પછી એ પોતે ડાકુ લૂંટારો થઈ ગયો હતો અને એને સ્વામીની રક્ષા કરી, સ્વામીની રક્ષા કરી તો એના બધાય પાપ બળી ગયા. સ્વામી કે જે કાંઈ મારું સારું હોય, મારાથી જે કાંઈ સારી માળાઓ થઈ હોય, બ્રહ્માનંદ સ્વામી જે કાંઈ સારું થયું હોય બધું આને મળો, એના બધાય પાપ બળી ગયા. થાય એટલે શાસ્ત્રની અંદર વાતો જે લખી હોય આવી રીતે પણ લખી હોય મહારાજ કે, વળી દેશ અને કાળને અનુસારે વિચારીને કેટલીક વાત લખવામાં આવી હોય છે, કેટલીક વાતો શાસ્ત્રોમાં યુગને અનુસારે કહી હોય છે. આ કળિયુગની અંદર વાનપ્રસ્થ ચાર આશ્રમ છે, ગ્રહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. 1 થી 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ છે, 25 થી 50 વર્ષ ગ્રહસ્થાશ્રમ છે, 50 થી 75 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ છે, વનમાં જવું, અને 75 થી 100 વર્ષ સંન્યાસ આશ્રમ છે. પણ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે કહ્યું શ્રીમદ સત્સંગી જીવનમાં કે વાનપ્રસ્થ અને સંન્યાસ આ બે આશ્રમનો કળિયુગમાં નિષેધ છે, વનમાં ના જવું, ઘરમાં રહી વનમાં ગયા હોય એમ ભજન કરવું. તો એ યુગના યુગ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે એ ધર્મમાં ફેરફાર કર્યો. યુગ પ્રમાણે શાસ્ત્રો તો એમ જ કહે છે વનમાં જતા રહો, પણ મહારાજને ખ્યાલ છે કે આ કળિયુગની અંદર આ શક્ય નથી. તો કળિયુગના આ યુગ પ્રમાણે ધર્મનો ફેરફાર કર્યો એ કલ્યાણને અર્થે જ કરેલો છે. એટલે અહીં કહે છે યુગને અનુસારે પણ શાસ્ત્રોમાં વાત કહી હોય, કેટલીક વાતોને આપતકાળને ધ્યાનમાં રાખીને કહી હોય છે, કેટલીક વાતોમાં આપતકાળનો ધર્મ હોય, આપતકાળના ધર્મની અંદર કશું જ જોવાનું હોતું નથી, એમાં બધું જ ઉડી જાય. જે ધર્મને દ્રઢતાપૂર્વક પાળવાનો હોય એ આપતકાળના સમયે જતો રહે. જેમ કે પ્લેનની અંદર એક વાહનમાં સ્ત્રી બેઠેલી હોય, એ વાહનમાં સંતને બેસવાનું થાય તો સંત ત્યાં એ વાહનમાં પાણી પણ પી ના શકે, અનાજ પણ જમી ના શકે, કશું જ એ ત્યાં આગળ અંગીકાર ના કરી શકે, પાણી કે અનાજ કે કોઈ પણ ફ્રૂટ ફળ જ્યુસ કશું જ નહીં. કારણ કે એક વાહનમાં સ્ત્રી બેઠી, એ વાહનમાંથી ઉતરીને સ્નાન કરવું પડે, દિવસ બદલાયો હોય તો પૂજા કરવી પડે, દિવસ ન બદલાયો હોય તો સ્નાન કરીને એ દિવસે કશું મોઢામાં મુકાય નહીં, જો કદાચ મૂકવાની જરૂર પડે તો બીજે દિવસે નોખો સવારથી સાંજ સુધીનો નકોડો ઉપવાસ કરવો પડે. આ ધર્મામૃતનો સાધુનો કાયદો છે. અમે એકવાર પ્લેનની અંદર આવતા હતા અને અમારી ભેગા એક વડીલ વૃદ્ધ સાધુ હતા, બીજા મંડળના હતા પણ વૃદ્ધ સાધુ, લગભગ 75 થી 76 વર્ષની એની ઉંમર હશે. હવે અમે બધા તો જુવાન એટલે અમને તો, આપણે તો જે રીતે ટેવાયેલા હોઈએ ત્યારથી કાંઈ નહીં, પણ સ્વામીને ડાયાબિટીસવાળાને કંઈક મોઢામાં મૂકવું પડે તો ત્યાં આગળ પ્લેન છે, વાહન છે, એ સંત અમારાથી બહુ મોટી ઉંમરના છે, અમે એની આગળ હાવ નાના છોકરા જેવા કહેવાઈએ, અને એને અમે જે ધર્મ પાડીએ છીએ એ ધર્મમાં એમને ત્યાં આગળ શિથિલ થવું પડે એવું છે. એમને સાકર કે એવું હાથ હારે રાખવું પડે થોડું, અને થોડું જમવાનું રાખવું પડે, તો એ થોડું એમને જ્યારે સમય થાય થોડું મોઢામાં મૂકવું પડે તો મૂકવું પડે. પણ એ ધર્મ શાનો છે? આપતકાળનો છે. હવે એ મેં જોયું અને મને થયું કે ઓહો, આવડા મોટા સાધુ જો મોઢા મૂકતા હોય તો એમને કાંઈ પાપ ના લાગતો, આપણને શું લાગે? આપણે આપતકાળનો ધર્મ ગ્રહણ કરલો ના, એ આપતકાળનો છે, એની માટે એ ધર્મ છે. પણ એ જ ક્રિયા જો હું કરું તો મારી માટે અધર્મ છે. એ ભગવાનના ગુનામાં ન આવે, ભગવાન એની પર રાજી થાય
અને હું જો એ કરું તો ભગવાન મારી પર કુરાજી થાય. ક્રિયા એકની એક, પણ એમની અવસ્થા જુદી છે, એમના શરીરની તાસીર જુદી છે, એમની ઉંમર જુદી છે અને મારી ઉંમર જુદી છે, મારા શરીરની તાસીર જુદી છે. એ આપતકાળનો ધર્મ જે એમને પાળવો પડ્યો, એ ધર્મને હું જેવો ગ્રહણ કરું એવો ભગવાન સ્વામિનારાયણના ગુણામાં આવું. આ એક દ્રષ્ટાંત દીધું. આપતકાળનો ધર્મ, કોઈ હરિભગત છે બહારનું ક્યારેય ખાતા પીતા નથી, પણ એને હોસ્પિટલમાં જવાનું થયું કોઈ કારણસર, ત્યાં કોઈ જ નથી એવા અજાણ્યા વિસ્તારમાં એને જવાનું થયું, એ જો મોઢાની અંદર કાંઈ મૂકે નહીં તો એના પ્રાણ જાય એવા છે, અથવા એની કોઈ શરીરની રિકવરી નથી આવે એવી, અને એ જગ્યા છે ને એ જગ્યાએ એને વેજીટેરિયન મળે છે પણ બહારનું ક્યારેય ખાધું નથી ને ખાવું નથી, પણ એવી પરિસ્થિતિને એવો દેશકાળ ત્યાં સર્જાઈ ગયો, કદાચ એને એ પૂરતું ખાવું પડ્યું તો પણ એને ખાધું નથી. અંત્યના 13માં વચનામૃત પ્રમાણે હૃદયમાં જો એકાંતિક ધર્મની દ્રઢતા છે તો બહારથી ધર્મ લોપાવે એવું જણાય, પણ ધર્મ એનો લોપાતો નથી. પણ આપતકાળનો ધર્મ એ સહજ આપણે જીવતા હોય એ જીવનની અંદર એને ગ્રહણ કરી લેવાય નહીં. અમને સંતોને શાસ્ત્રમાં લખ્યું કે સ્ત્રીથી દૂર રહેવું અમારું નિષ્કામી વર્તમાન છે, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય છે, કાષ્ટની પૂતળીને પણ જોવી નહીં, જાણી જોઈને ચિત્રામણની સ્ત્રીને પણ અડવું નહીં. એક પેઇન્ટિંગમાં સ્ત્રી હોય તો એને પણ અડવાનો નિષેધ છે, દેવી દેવતાની મૂર્તિઓ સિવાય તો એને અડવાનો પણ નિષેધ છે, તો કેટલું દ્રઢ વર્તમાને હશે. પણ મહારાજે કહ્યું કે કોઈ સ્ત્રી ડૂબતી હોય, એને કોઈ મારતું હોય, એનું કોઈ હિંસા કરવા, એને એનો કોઈ મારી નાખવા તરફ જતું હોય તો એને અડીને પણ એની રક્ષા કરવી. આ કયો ધર્મ છે? આપતકાળનો છે. આપતકાળનો પછી કે ભાઈ એ વખતે નથી પાપ લાગતું તો અત્યારે ક્યાંથી પાપ લાગે, પણ એ આપતકાળનો ધર્મ છે. ત્યારે કોઈ દોષ ના લાગે, ત્યારે કોઈ દોષ ના લાગે. કોઈ કોઈ સ્ત્રીને મારી નાખવા તરફ જઈ રહ્યો છે ને વચ્ચે પડીને આપણે એને બચાવીએ, સાધુ હોવાના નાતે પણ બચાવીએ, એમાં એને કદાચ અડવું પણ પડે તો પણ એમાં કોઈ દોષ લાગતો નથી. મહારાજે કહ્યું પર સ્ત્રીને અડવું નહીં, તમે પુરુષ છો, પણ કોઈ સ્ત્રીને કોઈ દુષ્ટ નુકસાન કરી રહ્યો છે, એની લાજ લઈ રહ્યો છે ને તમારે સ્ત્રીને અડીને પણ બચાવવું પડે તો પણ એમાં તમારો ધર્મ જતો નથી, પણ એ આપતકાળનો ધર્મ છે. આપતકાળના ધર્મને બધી જગ્યાએ લાગુ પડાય નહીં. એટલે શાસ્ત્રની અંદર મહારાજ સમજાવે છે મુક્તાનંદ સ્વામીને નિમિત્ત કરીને કે શાસ્ત્રોમાં બહુ પ્રકારની વાતો આવી રીતે લખેલી હોય છે. ખોટા સંત મળે ત્યારે તેને અનુરૂપ વાત હોય, જેમ કે સંતો માટે લખ્યું કે એક ટાઈમ જ જમવું, એક જ ટાઈમ જમવું સાધુને, બીજો ટાઈમ જમવું નહીં. પણ મહારાજે પાછું એ ધર્મામૃતમાં લખ્યું કે સાધુ હોય, પ્રવાસી હોય, અભ્યાસ કરવાવાળા હોય, મંદિરનું કામકાજ કરવાવાળા હોય તો દિવસે સુવાનો અને એક વખત જમવાનો એને નિયમ નથી. 10 શ્લોક પછી જ લખ્યું એને આ નિયમ નથી. એ પ્રેક્ટિકલ ભગવાન સ્વામીને જે શાસ્ત્રો લખ્યા પ્રેક્ટિકલ. આપણે કયું પાડવું, પેલું પહેલું પાડવું કે બીજો પાડવો ધર્મ? તો પાડવામાં તો બીજો જ હારો ને. જમવાનું વ્યવસ્થિત હોય, ઊંઘ પૂરી થાય એ જ સારો ને. પણ વિચાર લેવાનો કે હું કઈ કક્ષામાં આવું છું, મારા માથે શું છે, મંદિરનું કામકાજ કેટલું છે, કેવી રીતનું છે, હું કેટલો છું, પ્રવાસી છું, ઉપવાસી છું કે શું છે, મારા માથે હું જવાબદારી વિચાર લેવાનું. હું કયા બીબામાં ફિટ થયો એવો છું, જે બીબામાં આપણે ફિટ થઈએ એવા હોય એ બીબાનો ધર્મ આપણે પાડવાનો. આપણે જેમાં ફિટ થઈએ એવા હોય, પરાને કોક બીબામાં ફિટ થવા મહેનત નહીં કરવાની, પણ આપણે ક્યાં ફિટ થઈએ એવા છે ત્યાં કરવાનું. એમ કરીએ તો મહારાજ રાજી થાય. ખોટા સંત મળે ત્યારે તેને અનુરૂપ વાત હોય અને સાચા સંત મળે ત્યારે તેને અનુરૂપ સત્ય વાત હોય. વળી પ્રગટ ભગવાન હોય ત્યારે તો વાત બિલકુલ જુદી જ હોય છે. ભગવાન જ્યારે પ્રગટ ન હોય ત્યારની વાતનું તો કાંઈ ઠેકાણું જ હોતું નથી. ભગવાન પ્રગટ હોય ત્યારે તો કોઈ કાંઈ આગુ પાછું ના કરી શકે, પણ ભગવાન પ્રગટ ના હોય ત્યારે જો સાચા સાધુ મળે તો એ સાચી વાત સમજાવે, ખોટા મળે તો ખોટી સમજાવે.
આજે પણ એવા પરિવારો છે કે જે પરિવારો ગુરુજી જેવા મોટા સાધુને પસંદ નથી કરતા. એની પાછળનું કારણ એક જ છે કે તમે સાધુઓ અમારા ઘરવાળા અરે બોલો નહીં, એના હાથનું ખા તો અમારા ઘરવાળાનું કલ્યાણ કેમ થાય? એનો મોટામાં મોટો પ્રશ્ન આ છે, હજુ સોલ્વ નથી થયો. 2002 સાલમાં મેં એ પ્રશ્ન સાંભળ્યો હતો એવા સજ્જનો પાસેથી. આ 2016 સાલ થઈ તો હજુ એ પ્રશ્ન સોલ્વ નથી થયો. કેટલા વર્ષ થયા? 14 વર્ષ થયા તોય પણ એ પ્રશ્ન સોલ્વ નથી થયો કે બધું સાચું, તમે કામે સારું કરો, સત્સંગની સેવાય સારી કરો, કથાય કરો, બધું જ સારું છે, પણ તમે જો અમારા ઘરના બહેનો અરે બોલો નહીં, એના હાથનું તમે જમો નહીં, તો એનું કલ્યાણ કેમ થાય? તો જો એનું કલ્યાણ ના થવાનું હોય તો અમારે તમારા પાસે કલ્યાણ લઈને કરવું જ શું? અમારે તો બેયનું કલ્યાણ કરે એવા ઘણા છે. બોલો, એ કે અમારું કરે ને એનું કરે એવા ઘણા છે. તમે તો એક પક્ષી કલ્યાણ કરો, એને શું કરવું છે અમારે? આવા છે. આ 2016 સાલમાં છે, 2002 થી છે, હજુ છે. હવે એને ખોટા મળ્યા ત્યારથી એને ખોટું સમજાઈ ગયું છે. એને કેમ ખબર પડે કે મહારાજનો કેટલો આગ્રહ હતો? એક વ્યાપકાનંદ સ્વામી જેવા સાધુ, મહારાજે કહ્યું એક કાષ્ટની પૂતળીને, મારા સાધુએ કાષ્ટની પૂતળીને પણ જાણી જોઈને ના જોવી. ત્યારે વ્યાપકાનંદ સ્વામીથી વળી કાષ્ટની પૂતળીઓ શું કરવાની? ત્યાં થાનગઢમાં પૂતળીઓ નાચવા લાગી. તે શ્રીજી મહારાજનો કેટલો આગ્રહ હશે કે આ મર્યાદાને આ દિવાલ રહેવી જ પડે, આની અંદર કોઈ ફેરફાર મહારાજ કે હું ચલાવું નહીં. અને એ દિવાલ જ્યારે તૂટી જાય ને ત્યાર પછી ગમે એવી કલ્યાણની વાતો થતી હોય ને, ગમે એટલું ભજન થતું હોય ને, ગમે એટલા જપ થતા હોય ને, ગમે એટલું તપ થતું હોય ને, ગમે એટલી સેવા થતી હોય ને, એ બધું દરિયામાં જાય. જ્યારે સ્ત્રી અને પુરુષની મર્યાદા, જ્યારે સંત અને સ્ત્રીની મર્યાદા ભાંગી જાય, ત્યારે ગમે એટલું તપ, વ્રત, ભજન, સેવા, શ્રદ્ધા જે કાંઈ હોય બધું ખારા દરિયામાં જતું રહે એવી દશા થાય. પણ એની ખબર ક્યારે પડે? એની ખબર કોઈક સમય એવો આવે ત્યારે પડે, ત્યાં સુધી કાંઈ ખબર ના પડે. પણ ધર્મની દ્રઢતા, ખોટો મળી જાય તો ખોટું સમજાવી દે, એટલે એને એવું સમજાય. જેને જેમાં રુચિ હોય તેમાં તે પોતાના ચિત્તને પરોવે છે. કેટલાક લોકો શાસ્ત્રોને સાંભળીને બુદ્ધિને શ્રેષ્ઠ કરે છે. કેટલાકની બુદ્ધિ પ્રથમ જે ઉત્તમ હોય તે શાસ્ત્રોને સાંભળીને પાછી પડી જાય. બોલો, કેટલાક પહેલાં બહુ ડાયા હોય તે શાસ્ત્રને સાંભળીને પાછા પડી જાય. શાસ્ત્રમાં એવી વાત સાંભળે, અને શાસ્ત્રની વાત તો બરાબર જ હોય પણ એને કહેવાવાળોને સમજાવવાવાળો આખા અર્થને બદલીને સમજાવે, અર્થને બદલી નાખે. ભગવાનને ધરાવેલી બધી વસ્તુ નિર્ગુણ ભાવને પામે છે. હવે ભગવાનને ધરાવેલી બધી વસ્તુ નિર્ગુણ ભાવને પામે છે એટલે એનો અર્થ સીધો એ થાય કે નિર્ગુણ ભાવને પામ્યો એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો પછી કોઈ ભાવ ના રહ્યો. નિર્ગુણ ભાવ એટલે એ માયાતીત થઈ ગયું, ભગવાનના ઉપયોગમાં આવ્યું એ વસ્તુ નિર્ગુણ ભાવને પામી ગયું. શાસ્ત્રનું વચન છે શિક્ષાપત્રીનું કે ભગવાનના ઉપયોગમાં આવ્યું, ભગવાનને જે ધરાવ્યું એ નિર્ગુણ ભાવવાળું થઈ ગયું. તમારા ઘરના પુડલા, તમારા ઘરના ભજીયા, તમારા ઘરનો શીરો, તમારા ઘરની પૂરી એ ભગવાનને થાળમાં ધરાવવામાં આવે એટલે નિર્ગુણ ભાવને પામી ગયું. અને નિર્ગુણ ભાવને પામી ગયું પછીથી સંતોને જમવામાં શું બાત છે? શાસ્ત્રનું વચન નિર્ગુણ ભાવને પામી જાય એ વચનનો અનર્થ શું કરવામાં આવે કે તમારા ઘરનું હતું એ તો તમારા ડબ્બામાં હતું, ત્યાં સુધી જેવું મહારાજની આગળ આવ્યું આવા મોટા મહારાજ એની નજર પડે નિર્ગુણ થઈ ગયું. અને પછી ત્યાગી એને ટેબલ ખુરશી પર બેસીને જમી જાય તો એ સગુન થઈ જાય. મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાન આગળ સિંગડીઓ વચનાગ લાવો ને તો સિંગડીઓ વચન જ લાવો ને તો એ ઝેરી જ રહે, એનો ગુણ તો એ ભજવે જ. ભગવાનને ધરાવેલું નિર્ગુણ ચોક્કસ થાય છે પણ એ નિર્ગુણ ભાવને પામેલો જો વ્યક્તિ ના હોય ને તો એ નિર્ગુણ ભાવને પામેલું સગુન થઈ જાય, સગુન થઈ જાય. ભગવાનનો પ્રસાદ તો કેટલો મોટો મહિમા છે.
આનકૂટ નો ભગવાન નો પ્રસાદ હોય તો મહારાજ જમે એ કેટલો મોટો મહિમા, એ જમેલો પ્રસાદ મળે. પણ પછી આપણે આમ ટોપલામાંથી આમ વીણી વીણી જે આંગળી ચીંધીને જે ખોળીએ ને સગુણ, એની જાતે જે આવે ને એ નિર્ગુણ, પણ આંગળી ચીંધીને જે ખોળીએ ને એ સગુણ. ટોપલો હોય, ટોપલામાં 25 આઈટમ ભેગી થઈને અન્નકૂટની આવી હોય ને, પછી એમાં ઓલા પીરસવા હોય ને તો આપણે આમ આંગળી કરીએ, એ સગુન થતું જાય. જેમ જેમ આપણી આંગળી ફરતી જાય એમ સગુન થતું જાય. પણ આંખ બંધ કરીને બેઠા હોય, ભાઈ જે દેવું એ દેતા જાઓ. હા, પછી સામેવાળાને ખબર જ હોય કે અમને આ જ ફાવે છે ને એ મૂકે, તો પછી ભગવાનની ઈચ્છા. પણ આપણે માગેલું ના હોવું જોઈએ, સામેવાળો ડાયો હોવો જોઈએ આપણી ખબર હોય. પણ આપણી પાસે આવ્યું અને આપણને ભાવતું આવ્યું ને આપણને થયું હાશ જોઈતું હતું એ મળ્યું, જેવું નિર્ગુણ હતું એ સગુન થઈ ગયું. પણ નિર્ગુણ ક્યારે રહે? આપણને ગાજરનું અથાનું ભાવતું જ ન હોય ને ગાજરડું આવે થાળીની અંદર, એ નિર્ગુણ એ થઈ જાય. મારો કહેવાનો અર્થ એ છે કે ખોટું કહેવાવાળા કેવા હોય કે ભગવાનને ધરાવેલું બધું જ નિર્ગુણ થાય છે, અને ભગવાનને ધરાવીને પછી જમવામાં કોઈ બાદ નહીં, તો એમાં નુકસાન થાય. એક બ્રાહ્મણ હતો, સ્વાદ્યો બહુ, શ્રાદ્ધ પક્ષની અંદર લાડવા કરવા ગયો કોકને ઘેર. તે શ્રાદ્ધની અંદર લાડવા કરે અને ચોખ્ખા ઘીના લાડુ યજમાને ઘી દીધેલું, તે અડધા ચૂરમાની અંદર છે ને ઘી બરાબર નાખીને લાડુ વાળે, અને અડધાની અંદર પાણીને ઘી મિક્સ કરીને લાડુ વાળે. એટલે એના લાડવા હતા ને એ હાચવીને મૂક્યા, યજમાનના લાડુ આપી દીધા પેલા પાણી ઘીવાળા ભેગા. પછી એને જવું તું નાવા, તે એટલે યજમાનના છોકરાને કહે આ મારા લાડુ હાચવજે, કે આવું છું હમણાં, કંઈ આવું ના જોઈએ અહીં. હા, કંઈ નહીં, વાંધો નહીં. ગયો નાવા, આ બાજુ ઉપર એક લાલિયું કૂતરું આવ્યું, આવીને કૂતરાને તો હું ભાઈ લાડવા હૂંગ્યા અને અભિષેક કર્યો લાડવાનો, અને એક લાડવો પછી મોઢામાં લઈને ભાગ્યું, મોઢામાં લઈને ભાગ્યું. ઓલો છોકરો પછી આવીને જોયું ઘારું કૂતરું અબડાઈ ગયો, છોકરો રમતમાં પડી ગયેલો. પેલો બ્રાહ્મણ આવ્યો કે હારું ભૂદેવને કહેશું કે આવું થયું. ભૂદેવ આવે એટલે ભૂદેવને કે ભૂદેવ તમે મને કીધું, પણ હું આમ ગયો થોડી વાર, ત્યાં એક લાલિયું કૂતરું આવ્યું ને ઉપર પેશાબ કર્યો ને પછી લાડવો લઈને ભાગી ગયો, આ લાડવા જ બધા ખલાસ થઈ ગયા. અરે બ્રાહ્મણ કે ખરો છે આ મૂરખ, મારું શેરે શેર ઘી ને લાડુ તો કેવા તહત હતા, અને એમાં ઇલાયચી ને જાયફળ નાખેલું, હારા લાડવા તો સરસ છે, કદાચ છાંટા ઉડ્યા છે. બીજું કેવા કલરનું કૂતરું હતું? કે તો કે લાલ કલરનું. ઓ, લાલ કલરનું? શાસ્ત્રમાં લખ્યું છે કે લલ્લમ કુત્તમ કા મુત્તમ ઉત્તમ મે ઉત્તમ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે લાલ કલરનું કૂતરું હોય, એનો પેશાબ હોય, એ તો ઉત્તમમાં ઉત્તમ કહેવાય. દાડવા ખાઈ ગયો, બોલો. શાસ્ત્રમાં લખ્યું નહોતું પણ બનાવી દીધું. અસત્પુરુષ મળે તો ઊંધું સમજાવી દે. મારો કહેવાનો અર્થ એ છે કે શાસ્ત્રના અર્થને અવડા કરી શકે અસંત મળે તો. જેમ અનાજનો ખોરાક સૌને માટે હિતકારી છે, છતાં ક્યારેક અનાજથી જ રોગ ઉત્પન્ન થાય છે, પછી અનેક રીતે ઔષધ લેવામાં આવે તો પણ તે રોગ ટળતો નથી, અને તે મટાડવા રાત દિવસ ઔષધ ખાવું પડે છે. રોગીને આશ્વાસન મળે એટલા માટે ઔષધાદિક ઉપચાર કર્યા હોય છે. અનાજથી બધામાં તાકાત આવે. અનાજ છે એ શક્તિ આપવાવાળું છે, પણ રોગ સામાથી ઉત્પન્ન થાય છે? અનાજથી જ થાય છે. અનેક પ્રકારનું ઔષધ લેવામાં આવે તો રોગ ટળતો નથી. રોગીને આશ્વાસન મળે એટલા માટે ઔષધાદિક ઉપચાર કર્યા હોય છે. તેનાથી કેટલાકનો રોગ ટળે છે, કારણ કે તે રોગ ટાળવા જ ઉપચાર કરાય છે. મનુષ્ય જાતિને શાસ્ત્રની રીતે કરીને કંઈક ધર્મ રહે છે. શાસ્ત્રના નિયમન વિના તો જીવો પશુ પંખીના જેમ અધર્મ કરવા લાગે છે. કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત પણ શાસ્ત્રની રીતે જ કરવાનું હોય છે. શાસ્ત્ર ચંડાળ સુધીના હીન લોકોને પણ ધર્મ વિરુદ્ધ વર્તન કરવા દેતું નથી. ચાંડાળ કે મ્લેચ્છ જેવી હીન જાતિનો કોઈ માણસ ધર્મથી વિરુદ્ધ વર્તન કરે તો શાસ્ત્ર તરત જ તેને સજા દે છે, એવી અનેક વાતો શાસ્ત્રોમાં રહી હોય છે. શાસ્ત્ર પ્રમાણે જે વર્તે સુખી થાય. શાસ્ત્રની અંદર જે કોઈ ભૂલો થતી હોય એનું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું હોય, એ શાસ્ત્ર પ્રમાણે ભૂલોનું પ્રાયશ્ચિત પણ જીવાત્માએ કરવું જોઈએ.
દરેક જીવાત્માને ખબર છે કે આ થાય ના ના થાય, દરેકને ખબર છે. આટલી કથાઓ સાંભળ્યા પછી તો આપણને બધાને ખબર છે કે આવું કરાય ને આવું ના કરાય. છતાં પણ આપણાથી જે ન કરવા યોગ્ય થઈ ગયું હોય અથવા થઈ જતું હોય તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત ભગવાનના મોટા પુરુષો પાસેથી લેવું જોઈએ, અથવા તો આપણને ભગવાનના મહાપુરુષો સાથે નિખાલસ થવાની અંદર શરમ અનુભવાતી હોય તો શાસ્ત્રમાં જે રીતનું પ્રાયશ્ચિત લખેલું છે એ રીતનું યથાર્થ પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. પરમેશ્વરની સૃષ્ટિમાં અંધારું ટાળવા માટે સૂર્યનું અસ્તિત્વ છે. સૂર્યના વિના ક્યારેય અંધારું ટળતું નથી. ભૂખને ભાંગવા માટે અનાજ વગેરે અનેક ખાવાની ચીજોનું નિર્માણ થયું છે. પીપાસાટર નહીં તલાઈ, નિર ઈશ્વરને દીનો બનાઈ, નિરક્ષે શોધા બોજ ના જાવે, અન્ન સે ત્રસા કબુ ન બુજાવે, અન્ન સે ત્રસા કબુ ન બુજાવે. જ્યાં જેવું જોઈએ ત્યાં તેવો સુયોગ થાય તો જ રોગ મટે છે. તરસ ટાળવાને માટે પરમેશ્વરે પાણીનું સર્જન કર્યું છે, એટલે માત્ર પાણી પીવાથી ભૂખ ટળતી નથી અને કેવળ અન્ન ખાવાથી તરસ છીપતી નથી. આવશ્યક સુયોગ સિવાય કાર્ય સંપન્ન થતું નથી. બિનજરૂરી કરોડો ઉપાય કરવામાં આવે તોય શું, મનુષ્યમાં જેટલું વિવેક જ્ઞાન દેખાય તે બધું શાસ્ત્રોથી જ સરસમાં સરસ પ્રવર્ત્યું છે. અનંત બ્રહ્માંડોની જેટલી વાતો છે તે બધી શાસ્ત્રમાં સાક્ષાત લખેલી હોય છે. કોઈ વાત શાસ્ત્રની બહારની નથી. જે લોકો તેને શાસ્ત્રથી બહાર માને છે તે તો ગમાર છે. માં બેન દીકરીને પત્ની અને સ્ત્રી જાતિ હોવા છતાં શાસ્ત્રો તેને વિવેક દ્રષ્ટિથી અલગ અલગ કહે છે. શાસ્ત્રના સમાન આ સંસારમાં કોઈ ઉત્તમ નથી. જ્યારે શ્રીહરિનો અવતાર પ્રગટ હોય છે ત્યારે તે અવતાર તેના સમયે જન્મેલા અનેક લોકોનો સંસારથી મોક્ષ કરે છે. હવે શાસ્ત્રોનો મહિમા કહે છે. જ્યારે ભગવાન પ્રગટ હોય છે ત્યારે શાસ્ત્ર પણ તેમના સંકલ્પ પ્રમાણે જ વર્તે છે. ભગવાનની વાણી શાસ્ત્ર કહેવાય છે અને શાસ્ત્રરૂપ વાણી પણ ભગવાનની મરજી પ્રમાણે જ કાર્ય કરે છે. એટલા માટે શાસ્ત્રનું સૌથી અધિક પ્રમાણપણું છે. જે શાસ્ત્રને ન માને તેને બુદ્ધિમાનોએ અસુર જાણવો. શાસ્ત્ર પ્રમાણે જે વર્તે એ જ મનુષ્ય કહેવાય. શાસ્ત્ર પ્રમાણે જે ના વર્તે અસુર કહેવાય. આપણે તો એટલા માટે ભાગ્યશાળી છીએ કે ભગવાન શ્રીહરિએ સ્વયં શાસ્ત્ર આપ્યું છે. આપણી માટે ઋષિમુનિઓએ શાસ્ત્રો નથી કર્યા. આપણને જ્યાં સુધી મહારાજ નહોતા મળ્યા ત્યાં સુધી દરેક લોકો, આજે પણ જેને મહારાજ નથી મળ્યા એ લોકો ઋષિ મુનિઓના કરેલા શાસ્ત્રોને અનુસરે છે. જ્યારે આપણે એટલા માટે ભાગ્યશાળી છીએ કે આપણને સ્વયં પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે સ્વયં શિક્ષાપત્રી એમને સ્વયં આપી, ધર્મામૃત એમને સ્વયં આપ્યું. જે કોઈ શાસ્ત્રોના વિધાનો જેમ કે નિષ્કુળન સ્વામીએ લખ્યા કે પછી આધારાનંદ સ્વામીએ લખ્યા એ બધાય મહારાજના માન્ય કરેલા લખ્યા. ભક્ત ચિંતામણીની અંદર લખ્યા તો મહારાજને માન્ય કરેલા લખ્યા. એટલે આપણા માટે સૌથી અગત્યનું અને સૌથી ફાયદાકારક વસ્તુ એ છે કે આપણને મહારાજે સ્વયં શાસ્ત્રો આપ્યા. સત્પુરુષોએ શાસ્ત્રો આપ્યા તો આપ્યા, પણ સ્વયં મહારાજે આપ્યા અને મહારાજને અનુરૂપ સત્પુરુષોએ આપ્યા. એટલે ભગવાનની વાણી એ જ આપણી માટે શાસ્ત્ર છે. એ પ્રમાણે જે વર્તે એ મનુષ્ય છે. શાસ્ત્ર, સંત અને મનુષ્ય એ બધા બબ્બે પ્રકારના હોય. શાસ્ત્ર પણ બે પ્રકારના હોય, સંત પણ બે પ્રકારના હોય અને મનુષ્ય પણ બે પ્રકારના હોય. કયા કયા બે પ્રકારના? તો શાસ્ત્રમાં એક સત્શાસ્ત્ર, એક અસત શાસ્ત્ર. સંતમાં એક સંત, એક અસંત. મનુષ્યોમાં એક સજ્જન, એક દુર્જન. આ બંનેમાં બે બે પ્રકાર હોય. દુર્જન કોને પસંદ કરે? અસંતને પસંદ કરે. અસંત શું પસંદ કરે? અસત શાસ્ત્રને પસંદ કરે. સજ્જન કોને પસંદ કરે? સંતને પસંદ કરે. સંત શું પસંદ કરે? સત્શાસ્ત્ર પસંદ કરે. આવું છે. આ બેય વિભાગો જુદા છે, બેયમાં બે બે છે. માટે સારી રીતે સાવધાનીથી વિચાર કરવો જોઈએ. તે બંને પ્રકારની વાતમાં પ્રગટ પ્રમાણ દેખવું જોઈએ, પરંતુ એક સમજવું નહીં.
સત્શાસ્ત્ર અને અસત્શાસ્ત્રને જે સમાન સમજે એ મૂરખ છે, સંત અને અસંતને જે સમાન સમજે એ મૂરખ છે, સજ્જન ને દુર્જનને જે સમાન સમજે એ મૂરખ છે. કારણ કે એને કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવે, કલ્યાણના માર્ગમાં વિઘ્ન આવે. માટે સત્શાસ્ત્રનું જ વાંચન કરવું જોઈએ, અસત્શાસ્ત્રોને ક્યારેય વાંચવા જ ના જોઈએ, અસત્શાસ્ત્ર બાજુ ક્યારેય જોવું જ ના જોઈએ, અસંતનો ક્યારેય સંગ કરવો જ ના જોઈએ, દુર્જનની નજીક ક્યારેય જવું જ ના જોઈએ. સજ્જન વ્યક્તિ, ભક્ત હૃદયવાળા, સંતગુણ સંપન્ન સાધુ અને સત્શાસ્ત્ર, આનું જે વાંચન રાખે એ હારો રે, આવાનો સંગ કરે એ સારો રે, બાકી ઓલાથી તો દૂર રે એ જ બચે. તે બંને પ્રકારની વાતમાં પ્રગટ પ્રમાણ દેખવું જોઈએ, પરંતુ એક સમજવું નહીં. કેમ જે એવી સત્ય અને અસત્ય વાતો અનંત પ્રકારની છે. સત્યની રીત સત્ય સ્વરૂપે હોય છે અને અસત્યની રીત અસત્ય રૂપે હોય છે. પોતાનું હિત કરવા માટે તે અંગે વારંવાર વિચાર કરવો જોઈએ. વેદ, પુરાણો અને સ્મૃતિ ગ્રંથો એ બધા સત્શાસ્ત્ર કહેવાય. એ સત્શાસ્ત્રોમાં અસત્શાસ્ત્રના શબ્દો મેળવી દીધા હોય છે. મહારાજના શાસ્ત્રોમાં તો અસત્શાસ્ત્રોના શબ્દો મેળવવા મુશ્કેલ છે. આજે હજુ 200 વર્ષ થયા છે, ભેળસેળ હજુ સુધી જોઈએ એટલા પ્રમાણમાં નથી થયું. ક્યાંક ક્યાંક થોડું ઘણું થયું હશે, પણ એટલું બધું ભેળસેળ હજુ મહારાજના નંદ સંતોના કરેલા શાસ્ત્રોમાં નથી. અને જે કોઈ કરે એને મહાપાપ લાગે. નંદ સંતોના શબ્દને તો ગુરુજીનો તો એવો આગ્રહ, કીર્તન કોઈ ગાતા હોય અને કીર્તનમાં નંદ લાલો આવે ને તો ઘણી વખત ટેવ હોય ગણાય, ધર્મલાલો ગાય. નંદલાલો આવે ને તો ધર્મલાલો ગાય. ગુરુજીનો આગ્રહ એવો કે જે નંદ સાધુનું લખેલું છે એમાં કોઈ ફેરફાર ના કરવો. તમારે કર ગાવું છે, તમારી કૃતિ અલગ બનાવો અને અલગ ગાઓ. ગણાને રે શ્યામ તમે સાચું નાનું, તે શ્યામ બોલે તો એને ઉપાસનાનું ખંડન થઈ જાય એવી માન્યતાવાળા છે સંપ્રદાયમાં. તે એવું બોલે, રે ઘનશ્યામ તમે સાચું નાનું. એ જો શ્યામ બોલે તો એને એમ થાય કે શ્યામ એટલે કૃષ્ણ, એટલે ઉપાસનાનો ભંગ થઈ જાય એને. એટલે એને જ્યાં જ્યાં શ્યામ આવે ને ત્યાં એને શું બોલવું પડે? ઘનશ્યામ બોલવું પડે. એ ગુનો છે મોટા મોટો. નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એની કરેલી કૃતિમાં એક અક્ષરનો ફેરફાર આપણાથી ન થાય. આપણે ગાવું છે, આપણે આખું નવું બનાવવું પડે આપણું પદ અને નવું બનાવીને ગવાય. પણ એનું કરેલું છે એમાં ફેરફાર કરવો હોય તો એ પોતે કરી શકે, એ કોપીરાઇટ એની પાસે છે, બીજા પાસે નથી. જે લખ્યું હોય એમ જ કરાય. વચનામૃતની અંદર લખ્યું પ્રથમના 5માં કે રાધિકાએ સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરવું. હા, એનું પ્રતિપાદન આપણે કરતા નથી. એ શા માટે લખ્યું છે ને મોટા પુરુષો પાસેથી સમજવાનું છે. પણ ત્યાં ફેરફાર કરીને આપણે લખી દઈએ કે રાધિકાએ સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરવું, પણ ધ્યાનને પડતું મૂકી દેવું નહીં. એ પ્રથમનો 5માં વચનામૃતમાં સ્વયં મહારાજ બોલેલા છે, ત્યાં આપણે કરી દઈએ કે મહારાજનું પોતાનું ધ્યાન કરવું એવું વાક્યનો ફેરફાર કરવો એ આપણાથી ના થઈ શકે. એ નંદ સંતોનું સંપાદન કરેલું છે, એ લોકોને કરવું હોય તે સમયે થયું હોય તો થાય, પણ આજ ના થાય. અંદર કશું ઉમેરાય નહીં, ક્ષેપક વસ્તુ ના ઉમેરાય. જે મોટાનું કરેલું હોય એમાં કાંઈ નહીં, આપણે છૂટ છે. આપણે સ્વતંત્ર રીતે, આપણને મહારાજે શક્તિ આપી હોય, કળા આપી હોય, ચાતુરી આપી હોય, બુદ્ધિ આપી હોય, આપણી જોડે મહારાજને કરાવવું હોય તો આપણે નવી કૃતિ બધી કરી શકીએ, કીર્તન બનાવી શકીએ છીએ, ગ્રંથ લખી શકીએ છીએ. આપણને મહારાજ એવું દીધી હોય શક્તિ તો કરી શકાય. પરંતુ મોટા પુરુષોના કરેલા શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ હસ્તક્ષેપ ક્યારેય ના કરાય. જે કરે છે એ મહાપાપ કરે છે. એને ગમે એટલું મોટું કાર્ય સત્સંગનું કરતા હોય, પણ નંદ સંતોના કરેલા કાર્યમાં, શ્રીજી મહારાજનું કરેલું કાર્ય છે, એના રચેલા જે શાસ્ત્રો છે એની અંદર કોઈ પણ ક્ષેપક વસ્તુ ઉમેરવી એ બહુ મોટું પાપ છે. કારણ કે એનાથી કેટલા લોકો ખોટા માર્ગે જાય, એનાથી કેટલા લોકો એમ સમજે કે આ તો આ સ્વામીનું લખેલું છે, આ તો મહારાજનું લખેલું છે. શિક્ષાપત્રીમાં કોઈ ફેરફાર કરે તો કોઈને લાગે આ તો મહારાજે ફેરફાર કરેલો છે. જે તે સમયે મહારાજે આવું જ લખ્યું છે, આવું થઈ જાય.
આજે કોઈ વસ્તુમાં કોઈ ફેરફાર કર્યો અને એ ફેરફાર આજથી 200 વર્ષ પછી શાસ્ત્ર થઈ જાય. એમ અહીં આગળ કહે છે, સત્શાસ્ત્રોમાં અસત્શાસ્ત્રોના શબ્દોને મેળવી દીધા હોય છે. વ્યાસના વચન જ સર્વોપરી છે, એથી અધિક પ્રમાણભૂત, એથી ઉપરવટ બીજું કોઈ શાસ્ત્ર વચન હોઈ શકે નહીં. એટલે અસત પુરુષોએ વ્યાસના વચનોની ઓથે અધર્મ ચલાવ્યો હોય છે. વ્યાસના વચનોમાં ક્યારેય ધર્મનો ત્યાગ કરવો જ નહીં આવું વારંવાર કહ્યું હોય, છતાં તેમાં ક્યાંક અધર્મની વાત આવતી હોય તો સ્પષ્ટ સમજવું કે આમાં અસત ગ્રંથની વાત ભેળવી દીધી છે. પંડિતો પાપી જન્મ્યા હોય જે તે સમયે, પાપ કરવાની ઈચ્છા હોય તે વ્યાસજીના કરેલા શાસ્ત્રોમાં 2 શ્લોક એવા ખોટા બનાવીને મૂકી દે કે તમારે યજ્ઞ કરીને બોકડો વધેરીને ખાઓ. એટલે તો મહારાજે કહ્યું કે દેવને ધરાવેલું હોય પણ જ્યાં હિંસા થતી હોય અને દેવને ધરાવેલું નૈવેદ્ય હોય તો પણ મારા આશ્રિતે ન ખાવું. દેવને ધરાવેલી સુરાને દારૂ હોય એ મારા આશ્રિતે ન પીવો, દેવના નામે પણ નહીં. કારણ કે દેવના નામે પીવો એ ક્ષેપક શ્લોકો એવા પાપી પંડિતો જે તે સમયે જન્મ્યા એવા આસુરી સંપદાના લોકોએ શ્લોકોને ભેળવી દીધેલા શાસ્ત્રોમાં. શાસ્ત્રો ક્યારેય હિંસા કરવાનું કહેતા જ નથી, શાસ્ત્ર ક્યારેય અધર્મ કરવાનું કહેતા જ નથી. અધર્મ આ જે તે આજે બુદ્ધિશાળી સમાજની અંદર પણ એવું ચાલે છે કે પોતાની સ્ત્રીને પરણીને પોતાના ગુરુ પાસે મોકલવી, એવું આજે પણ ચાલે છે. આવું અંધારું આજ સમાજમાં ચાલે છે, ભણેલા ગણેલામાં ચાલે છે. ક્યાંથી ચાલે? શાસ્ત્રની અંદર એવા પાપી લોકો જે જન્મ્યા પૃથ્વીના ભારરૂપ, એવા લોકોએ 5 કલમ લખી દીધી ને શ્રદ્ધાળુ લોકોએ એને માનવાનું ચાલુ કરી દીધું. આ જ કારણ થયું, બીજું કોઈ કારણ નહીં. એના કારણે એવું પાપ પ્રવર્ત્યું. ક્યારેક ધર્મનો ત્યાગ કરવો જ નહીં. વ્યાસ મુનિના ગ્રંથોમાં કોઈ પરમેશ્વરને નિરાકાર છે એવું બતાવે અથવા યજ્ઞમાં હિંસા કરવી, આવું ક્યાંય વ્યાસના વચનથી બતાવે તો સમજવું જોઈએ કે નિરાકારવાદના અને હિંસાવાદના શબ્દો અસત ગ્રંથમાંથી લઈને આમાં મેળવી દીધા છે. આવું સમજવું. સતી અને શિવનો સંવાદ કહીને અસત ગ્રંથના શબ્દો વ્યાસ મુનિની રચનામાં ભેળવી દીધા હોય છે. આ ભૂમિ ઉપર જ્યારે કોઈ ચક્રવર્તી રાજા થયો હોય ત્યારે તે પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાના ધાર્યા શબ્દ તેમાં ઉમેરી દે. તે રાજા જો ધર્મવાળો હોય તો ધર્મના શબ્દો ઉમેરે અને શોધી શોધીને અધર્મના શબ્દોને કાઢી નાખે, અને રાજા જો અધર્મી હોય તો સત્શાસ્ત્ર દ્વારા બધું અધર્મનું પ્રતિપાદન કરે. તે સમયે ભગવાન ધર્મની રક્ષા માટે અવતાર લે છે અને ધર્મપરાયણ શબ્દનો ઉદ્ધાર પ્રતિપાદન કરે છે. ચક્રવર્તી રાજાના ગુણ જેવા હોય તેવા તે બધા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવે, માટે આવા કારણોથી શાસ્ત્રોની નિશ્ચિત એક સરખી રીતિ કે સ્થિતિ રહેતી નથી. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે શાસ્ત્રોમાં અનેક પ્રકારની વાતો શા માટે છે? કારણ કે શાસ્ત્રો એક સરખા વ્યાસજીએ બનાવ્યા ત્યારથી ચાલે આવતા નથી. ચક્રવર્તી રાજા કોઈ એવો થયો, અધર્મી હોય તો એ શાસ્ત્રની અંદર ધર્મમાં અધર્મ નાખે, પંડિતો જોડે એવું નખાવે, પંડિતો એવા થાય, બ્રાહ્મણો એવા થાય, રાજા એવો થાય, એટલે આખા સત્શાસ્ત્રો હોય એ અસત્શાસ્ત્રોમાં પરિણમી જાય. જાજુ અંદરથી અધર્મ નીકળે, ધર્મશાસ્ત્રોને વાંચવાથી અંદરથી અધર્મ નીકળે. તો શાસ્ત્રોની અંદર તો અધર્મ વ્યાસજીએ કર્યા ત્યારે તેનો તો ધર્મના પ્રતિપાદન માટે કરેલા છે, અહિંસાના પ્રતિપાદન માટે કરેલા છે. તો શાસ્ત્રમાંથી હિંસા કેમ નીકળી? એ પાછળથી ક્ષેપક શ્લોકો ઉમેરેલા છે. એવા રાજાઓ થયા, રાજાઓને અનુરૂપ એવા પંડિતો થયા, એને એવા શાસ્ત્રો કર્યા. ચક્રવર્તી રાજાના ગુણ જેવા હોય તેવા તે બધા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવે છે. આજે મહારાજના નામે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ એવા જન્મેલા હાવ સામાન્ય માણસો એ હું ભગવાન સ્વામિનારાયણ છું એવું કેવડાવીને એના નામના પુસ્તકો છપાય છે. બોલો, એના નામના પુસ્તકો, એના ખોટા પ્રસંગોના પુસ્તકો છપાય છે, બને છે. એ ભગવાન સ્વામિનારાયણનો એ એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ જે કહેવાય છે એ તો મેં મોકલેલા હતા ને તો બંધાઈ ગયા, મારે 49 વર્ષે બોલાવી લેવા પડ્યા પાછા, ઓરિજિનલ તો હું આવ્યો છું. આવા અધર્મના રાજાઓ છે, એના પુસ્તકો છપાય છે, એનું આખા સંઘ હાલે છે, એની પાછળ ગાંડળીઓ પ્રવાહ હાલે છે. એવું
છે. હવે એ પુસ્તક આજે તો આપણે જે સજાગ છે ને ખબર છે કે આ ખોટું છે, પણ આજથી 200 વર્ષ પછી એ જ પુસ્તક એક ગ્રંથ થઈ જાય, એનો જો બહુ પ્રચાર ને પ્રસાર થઈ જાય તો એ જ પુસ્તક સ્વામિનારાયણ સંપ્રદાયનું એક એક અંગ બની જાય. આવું થઈ જાય આજથી 500 વર્ષ પછી, એવું થઈ જાય. માટે એવા અધર્મી લોકો જે કોઈ થયા હોય એ જ્યારે શાસ્ત્રોના અર્થને અવળા કરે ત્યારે શાસ્ત્રો એવા થાય, ચક્રવર્તી રાજાના ગુણ જેવા હોય એવું થાય. જ્યારે ભગવાનનો અવતાર થાય, જીવના સાચા મિત્ર તો ભગવાન જ છે, ભગવાનના ભક્ત છે, એ બે વિના મનુષ્ય માત્ર જીવના શત્રુ છે. જે દુર્ગણોથી શત્રુના જેવા હોય તેને મિત્ર માનીને તેની સંગ સોબત રાખવામાં આવે તો સાથે બેસનારાને શાસ્ત્રોના શબ્દ બતાવી બતાવીને પોતાના સમાન જ કરી દે છે. દુર્ગુણોથી ભરેલા હોય એ રોજ એની હારે બેન એને એવું જ સમજાવી દે. આ નથી, આ ઉપાસનામાં શું પ્રોબ્લેમ થાય છે? કેટલા એવા હોય છે કે જેને સર્વોપરી ઉપાસના દ્રઢ જો થતી હોય ત્યાં એને એવાનો સંગ થઈ જાય તો શાસ્ત્રમાંથી જ બતાવે, શાસ્ત્રમાંથી જ બતાવે કે જો અવતારોની નિંદા કરે આમ છે, પણ અવતારોની નિંદા થતી જ ના હોય, ખાલી તુલના થતી હોય. તુલના એ નિંદા નથી, અવતારોની તુલના એ નિંદા નથી. જો અવતારોની તુલના એ નિંદા હોય તો લોયાના 14માં ભગવાન સ્વામિનારાયણે સ્વયં અવતારોની તુલના કરેલી છે. આ અવતાર કરતાં આ અવતારમાં અમને વધારે હેત છે, આ અવતાર કરતાં શ્રીકૃષ્ણને કોટી ગણું હેત છે. જો અવતારોની તુલના કરવાથી અવતારોની નિંદા કહેવાતી હોય તો ભગવાન સ્વામિનારાયણ લોયાના 14માં રુચિનું વચનામૃત એમાં પોતાની રુચિમાં એવી અવતારોની તુલના શા માટે કરે? એનો અર્થ એ છે કે તુલના તો થઈ શકે છે, તુલના કરવી જોઈએ, તુલના અવશ્ય સમજવી જોઈએ શાસ્ત્રથી અને સત્પુરુષના વચનથી. આપણી બુદ્ધિથી ક્યારેય આપણે અવતારોની તુલના ન કરી શકીએ, પરંતુ શાસ્ત્ર અને સત્પુરુષના વચનથી એને સમજીને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણમાં હેત કરવું જોઈએ. આ વાત તો બરાબર છે, પણ એ વાત જ્યારે થતી હોય ત્યારે એ વાતનો નિષેધ કરીને કેટલાય મુમુક્ષુઓને ઊંધા રસ્તે ચડાવવામાં આવે અને એવા ભગવાનના મહાપુરુષો, એવા ભગવાનના સત્પુરુષો એવી સત્શાસ્ત્રની સાચી સર્વોપરીતાની વાતો એનાથી દૂર કરવામાં આવે ને એમાં કેટલા કેટલા મુમુક્ષુઓ આજે પીલાય છે. એની પાછળનું કારણ એ છે કે એને રોજ એવા દુર્ગુણોવાળા જોડે બેસવાનું થાય, એનાથી એની વાત એના મગજમાં ઉતરે. જો મુમુક્ષુને અધર્મી મનુષ્ય મળી જાય છે તો તેને અધર્મ પરાયણ કરી નાખે છે. માટે સમજુ મનુષ્ય અધર્મી મનુષ્યથી ચેતતા રહેવું, કારણ કે આવું દેવ દુર્લભ મનુષ્ય શરીર વારે વારે મળતું નથી. એ તો એવું જ કે આવા મોટા મહારાજ મળ્યા. સ્વરૂપ નિષ્ઠા રાખવી, ધર્મ નિષ્ઠા પ્રધાન ના રાખવી. મધ્યનું 16મું વચન શું કહે છે? સ્વરૂપ નિષ્ઠા રાખો, ધર્મ નિષ્ઠાને ગૌણ રાખો. આ એઠું ચોખ્ખું સોળે બોળે એ તો બધું ઠીક છે, સ્વરૂપ નિષ્ઠા રાખો, સ્વામિનારાયણ મળ્યા છે, સર્વોપરી છે, કલ્યાણ થશે જ, એને ઈચ્છે. સ્વરૂપ નિષ્ઠાના બળે ધર્મને ખોટા કરી નાખે એ અધર્મી છે. શ્રીહરિએ સંતોની આગળ આટલી વાત કરી પછી શ્રીહરિએ ગોળી રાગના કીર્તન ગૌડાવ્યા. ચેત ચેત નર અંધ અપારા, જન્મ અલેખે જાતે સારા. આ પદનો ભાવ કવિ એવો કહે છે, અપાર અજ્ઞાનથી અંધ થયેલા હે મનુષ્ય, તું સાવધાન થા, ચેતી જા, નહીં ચેતતા તારી આ જિંદગી નિરર્થક જાય છે. તારે માથે કાળ ઉભો જ છે, અચાનક આવીને તને ખાઈ જશે, કોઈ વાર લાગશે નહીં, તને અકાર્ય કરતા લેસ માત્ર પણ લાજ શરમ આવતી નથી. હંમેશા વિષય ભોગની વાસનાથી વિહવળ થઈને ગુમ્યા કરે છે, જ્યારે તું નવરો થાય ત્યારે નિસંગ થઈને સ્ત્રીઓના જ ગુણ ગાયા કરે છે. પેટ ભરવા માટે રાત દિવસ પાપ કરતો રહે છે. ગોળીના પદો ગાયા આરતી પહેલાના, એમાં આ બધો ઉપદેશ છે. પોતાની કે પારકી હિંસા કરતો રહે છે. મદ વિહવળ સ્થિતિમાં તું અંધાધૂંધ ફર્યા કરે છે, પરસ્ત્રીને તાકીને જોયા કરે છે. હે અંધ અજ્ઞાની, દેખ તો ખરો, તને સંતો હેતથી બોલાવીને કહે છે, ઘર જમીન ધન સંપત્તિ સાંજે કે સવારે છોડી દેવી જ છે. માતા પિતા બંધુજનો પુત્રને સ્ત્રી બધા તને જમને દરવાજે મોકલી દેવાના છે. જમદૂતો તો ગળામાં ફાંસી નાખીને મુદગરોથી મારતા મારતા તને લઈ જશે અને મહાન ઘોર અંધ તામિશ્ર નામના નરકના કુંડમાં તને જોરથી પકડીને નાખી દેશે. આ ભૂમિ ઉપર ફાંકડા સુરવીર અનંત યોદ્ધાઓ થઈ ગયા, કોઈ સ્થિર થઈને કાયમ રહ્યા નથી. આવા ભાવાર્થના બે પદ ગોળીના બ્રહ્માનંદ સ્વામીએ ગાઈને બધાને આવો ઉપદેશ દીધો. આવા ગોળીના પદ સાંભળીને શ્રીહરિ ખુશી થયા, તત્કાળ છાતી ઉપરથી હાર ઉતારીને એમને આપ્યા.
પછી શ્રીહરિ બોલ્યા કે આવા જે પદો છે તેને ગ્રંથના સમાન માનવા. તે સમયે બે મસાલો થઈને આરતી ઉતારી શ્રીહરિ પલંગ ઉપર ઉભા રહ્યા. સ્વયં નારાયણ ધૂન બોલાવી જેને સાંભળતા આનંદ જન્મના પાપોનો નાશ થઈ જાય છે. શ્રીહરિ ઘણી જ સ્નેહ ભાવનાથી વારંવાર નારાયણ ધૂન બોલતા બહુ ઉતાવળી ધૂન થઈ જાય ત્યારે વચ્ચે બંધ કરીને ફરીવાર શરૂ કરતા હતા. તે અવસર એવો થયો હતો કે તેની શોભા વર્ણવી શકાતી નથી. મહારાજ સ્વયં ધૂન બોલાવતા પલંગ ઉપર ઊભા થઈ, પછી ધૂનની ચલતી બહુ પકડાઈ જાય ને, એ બધા થાકી જાય ને, એટલે મહારાજ પાછા ધૂન અટકાવી દે, પાછી ધીરી લયમાં શરૂ કરે, ફરી પાછા સ્પીડમાં લઈ જાય, ફરી પાછા ધીરી લયમાં શરૂ કરે. આવી રીતે મહારાજ સ્વયં પોતે ધૂન બોલાવતા શ્રીહરિની આવી અલૌકિક રીત જોઈને અનંત લોકોના ચિત્ત સ્થિર થઈ ગયા. તેમને સમાધિ થઈ અને સૌ અક્ષરધામમાં ગયા. મહારાજે ત્યારે ધૂન કરાવી ત્યારે બધાએ ઘણા બધા લોકોને ચિત્ત સ્થિર થયા અને બધાએ સમાધિ અવસ્થાને પામ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થ પૂર્વમાં શાસ્ત્રોક્ત ધર્મ નિયમની અને શાસ્ત્રોની મહત્તા કહી અને સમાધિ કરાવી એ નામે 29મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.